તેમનો વ્યવસાય આયુર્વેદના વેદ તરીકેનો હતો વહી જતી પાછળ રમ્ય કોષા માણસની વાત બૂમ કાગળમાં કોરા મારા નામ ને દરવાજે લકરો આભી પૂછાયેલી છે ટેવ રમત વગેરે તેમના મહત્ત્વના કાવ્ય સંગ્રહ છે એક ઉંદર અને જદુના હીરું ગુલાબોને હું તેમના મહત્ત્વના નાટકો છે મરી જવાની મજા બાથટબમાં માછલી તેમના મહત્વના એકાકી સંગ્રહ છે મારી બા અને બાપા વિશે છે અકસ્માત કોણ ચમક ચાલીસા બોલે કોયલિયા તેમની પ્રયોગશીલ નવલકથાઓ છે મિબન બાળ સાહિત્ય આયુર્વેદના લેખનોમાં પણ તેમનું પ્રદાન છે તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયેલો છે ઠીક છે ચાલો લેખન તરીકેનું નામ છે માધ્યમિક સુધીનું શિક્ષણ દ્વારકામાંથી લીધું કલકત્તામાં તેમને શિક્ષણ લીધું કલકત્તાના દીર્ઘ નિવાસ દરમિયાન વિવિધ ભાષામાં પ્રભુત્વ મેળવ્યું સાંસ્કૃતિક આદાન પ્રદાન યોજના અન્ય અમેરિકા જઈ તેમણે રંગભૂમિની વિશેષ તાલીમ લીધી થોડો સમય અમદાવાદમાં રહી સાબરમતી નામની નાટ્ય સ્થાપના કરી કઈ નાટ્ય સંસ્થાની સ્થાપના કરી આકંઠ સાબરમતી બાસી નામની અક છોકરી રૂપકથા કાલ સર્પ તેમના નોંધપાત્ર વાર્તા સંગ્રહ છે ચહેરા કિમ્બલ

સંતુ રંગીલી ખેલંદો જેવા નાટકો ગુજરાતી રંગભૂમિનું આકર્ષણ વધાર્યું છે અશ્વથતામાં એમનો એકાંકી સંગ્રહ છે આ અભુછાલો છે અશ્વથામાં વાળો આકંશ ત્રેવીસ પ્રયોગશીલ અભિનય અખતરા રૂપ નાટકોનું ચયન અને સંપાદન છે પત્રકાર ક્ષેત્રે પણ તેમનું અર્પણ છે નર્મદ ચંદ્ર અને રણજીત રામચંદ્ર દ્વારા તેમની સર્જકતાનું બહુમાન મળ્યું છે કયા બે award નર્મદ ચંદ્રક અને રણજિત રામ ચંદ્રક કાન મદુરાઈ ની નોન પાત્ર રચના છે ખાસ તો એમાંનો ધારદાર વ્યંગ ઉપહાસ કાર્ય કારણે રંગ મહેલ આગળ ઉભો રાખી ઠીક છે તો અહીં સુધી છે મધુસૂદન વલ્લભદાસ ઠાકોર ઠીક છે ચલો મહેન્દ્રસિંહ પરમાર એમનું પૂરું નામ શું મહેન્દ્રસિંહ તખ્તશ્રી પરમાર એમનું વતન છે સુરેન્દ્રનગર જિલ્લાનું કુકણા ગામ તેઓ ભાવનગર university ના ભાષા ભવનમાં અધ્યક્ષ તરીકે કામગીરી કરે છે તેઓ વાર્તાકાર વિવેચક દિગ્દર્શક તરીકે જાણીતા છે તેમનું ગદ્ય આગવી ભાત પાડે છે તેમના પ્રથમ પ્રથમ નામના વિવેચન સંગ્રહ પોલિટેકનિક પોલિટેકનિક નામે વાર્તા સંગ્રહ રખડુ નો કાગળ નામે નિબંધ સંગ્રહ પ્રગટ થયા છે જો ત્રણ કૃતિ છે પ્રથમ પોલિટેકનિક અને રખડુનો નો કાગળ ઠીક છે સો બેટ ફોર નામ સૂન જો તમને વિડીયો ગમો હોય તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ તો કરી દેજો સાથે સાથે જોતા રહો સ્ટડી કરી